विद्यार्थिनी बहनों नमस्ते। धोरण 9 विषय शारीरिक शिक्षण अथवा पीटी में आपणे पहलू प्रकरण योग विषे अभ्यास कर्यो। थोड़ो हवे आपणे आगळ जोशुं के महर्षि पतंजलि नी वात थई के महर्षि पतंजलि योग सूत्र नामनो ग्रंथ आप्यो छे। वेद में 6 दर्शन छे। 21 जूनना आंतरराष्ट्रीय योग दिवस उजवीए छीए। હવે આપણે યોગની વિવિધ પરિભાષા અને અર્થ કે જુદી જુદી ભાષામાં યોગનો અર્થ છે એ કેવી રીતે આપ્યો છે તે જોશું। યોગનું સ્વરૂપ એટલું વિશાળ છે કે તેને કોઈ એક વ્યાખ્યામાં બાંધવું મુશ્કેલ છે। યોગ શબ્દ સંસ્કૃત યુજ ધાતુ પરથી બનેલો છે કે શરૂઆતમાં આપણી ભાષા છે એ સંસ્કૃત હતી, આપણી પ્રાચીન ભાષા છે, કે એમના યુજ ધાતુ પરથી યોગ શબ્દ બનેલો છે જેનો અર્થ જોડાણ, મિલન, મેળાપ કે સંયોગ થાય છે। કે યુજ ધાતુ પરથી બનેલો છે યોગનો શું થાય છે તો કે એનો અર્થ થાય છે જોડાણ, મિલન અને મેળાપ કે સંયોગ। ચિત્તનું વૈશ્વિક ચેતના સાથે જોડાણ કરવું તે યોગ છે કે આપણા મનને, ચિત્તને અને આપણી ચેતના એટલે કે જીવ સાથે જોડાણ કરવું તે યોગ છે। સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે દરેક વ્યક્તિ દિવ્યતા પ્રાપ્ત કરવાની સંભાવના ધરાવે છે। આપણામાં છુપાયેલી આ દિવ્યતા સાથે આપણો મિલાપ કરાવી દે અર્થાત તે દિવ્યતાને પ્રગટ કરે તે યોગ છે। કે સ્વામી વિવેકાનંદે શું કહ્યું હતું કે દરેક વ્યક્તિ દિવ્યતા પ્રાપ્ત કરવાની એક સંભાવના ધરાવે છે કે દરેકની અંદર કાંઈ ને કાંઈ છુપી શક્તિઓ પડી હોય છે, તેને બહાર લઈ આવવા માટે આ દિવ્યતાને પ્રગટ કરવા માટે યોગ છે એ જરૂરી છે। હવે મહર્ષિ પતંજલિએ શું કહ્યું હતું તો કે મહર્ષિ પતંજલિએ યોગની વ્યાખ્યા તેમના પ્રથમ ગ્રંથના પ્રથમ પ્રકરણના બીજા સૂત્રમાં કરે છે। યોગ ચિત્ત વૃત્તિ નિરોધ અર્થાત આપણા ચિત્તમાં જે નિરંકુશ વૃત્તિઓ સતત પેદા થાય છે તેની સમાપ્તિ તે યોગ છે। કે યોગની અંદર આપણા મનની અંદર જેને અંકુશ, નિરંકુશ એટલે અંકુશમાં ન હોય એવી વૃત્તિઓ પેદા થતી હોય છે કે માણસ છે સતત વિચારતો હોય, આપણું કહેતા હોય ને કે ધ્યાન ક્યાંક હોય, ચિત્ત ક્યાંક હોય છે કે આવી નિરંકુશ વૃત્તિઓ પેદા થતી હોય તેની જો સમાપ્તિ કરવી હોય તો યોગ કરવો પડે। આમ રચનાકાર પણ તેને શારીરિક કરતા માનસિક માને છે। વાસ્તવમાં યોગ એ મનોવિજ્ઞાન છે। ચિત્તની વૃત્તિઓના નિયંત્રણ દ્વારા નકામા વિચારોને દૂર કરી સ્વયંના વિકાસમાં ઉપયોગી એવા વિચારોને સ્થિર કરવા એ યોગનું લક્ષ્ય છે। કે એમનું લક્ષ્ય શું છે તો કે ચિત્તની વૃત્તિઓને નિયંત્રણ કરવાનું છે। હવે યોગના વિવિધ માર્ગ ક્યાં છે તો કે આપણા ગ્રંથોમાં યોગ શબ્દ વિવિધ રીતે વપરાયો છે। યોગનો મૂળ અર્થ પરમ ચેતના સાથે ઐક્ય સાધવું એવો છે। ઐક્ય સાધવા માટેના વિવિધ માર્ગો છે અને તે માર્ગ પ્રમાણે તેમના નામ છે, જેમ કે ભક્તિ દ્વારા ઐક્ય સાધવું એટલે કે ભક્તિ યોગ, કે યોગ છે એ ઘણી રીતે કરી શકાય છે। ઐક્ય એટલે એકતા સાધવી, એકતાન થઈ જવું, તો કે કોની સાથે તો કે પેલો ભક્તિ યોગની વાત કરી છે કે ભક્તિ યોગ છે તેની અંદર શું કહે છે કે ભક્તિ દ્વારા ઐક્ય સાધવું। આ સંસાર એ પરમાત્માનું વ્યક્ત રૂપ છે,
એમ સમજી તેની સેવા દ્વારા ઐક્યશ્વધનો પ્રયાસ એટલે કર્મયોગ. બીજું તો કે કર્મયોગ કાર્ય દ્વારા કે પરમાત્માનું ઐક્ય સાધવું હોય તો કર્મયોગ પણ કરવો જોઈએ. બુદ્ધિ વડે આ સૃષ્ટિ અને તેના રચનાકારની સમજ પ્રાપ્ત કરી જ્ઞાનના માર્ગે ઐક્ય સાધવાનો પ્રયાસ એટલે જ્ઞાનયોગ. જો કર્મયોગ પછી શું કહે છે કે જ્ઞાન દ્વારા પણ ઐક્ય સાધી શકાય છે એને કહેવાય છે જ્ઞાનયોગ. અને શરીર પ્રાણ કે મન પર નિયંત્રણ મેળવી ઐક્ય સાધવાનો પ્રયાસ એટલે રાજયોગ. જો સૌથી અઘરો રાજયોગ છે કે શરીર પ્રાણ અને મન એને નિયંત્રણ રાખી અને એકરૂપ થવું તેને રાજયોગ કહેવાય છે. એને જ પતંજલિ યોગ કે ફક્ત યોગ કહે છે. આમ અહીં આપણે જેની વાત કરી રહ્યા છીએ તે આ મહર્ષિ પતંજલિ રચિત યોગ કે રાજયોગ છે. કે મહર્ષિ પતંજલિ ઋષિએ આપણે યોગ વિશે, રાજયોગ વિશે, જ્ઞાનયોગ વિશે, કર્મયોગ વિશે ઘણી બધી સરસ માહિતી છે તેમના ગ્રંથમાં આપી છે. આપણે આગળ છે તે યોગ અંગેના ભ્રામક જે ખ્યાલો છે તે આગળના વિડીયોમાં જોઈશું. નમસ્તે.